નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું જાડેજા આશાબાન નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં ગણિત બહુમત શીખવાનું છે. આપણે આની અગાઉમાં જેમાં આપણે સરવાળા અને ભાગાકારથી સાદુરૂપ બરાબર પ્લસ માઇનસ નિશાનીથી આપણે શીખી ગયા છે, તો આપણે આજે પણ પેજ નંબર 46 માં છે જેમાં ઉપરની ખાલી જગ્યા આપણે શીખી ગયા છે સરવાળા કરવાની રીતે. તો આજે આપણે ઉદાહરણ મુજબ સરવાળા શીખવાના છે. એક તમને ઉદાહરણ આપેલું છે બરાબર, તો દરેક વિદ્યાર્થી પેજ નંબર 46 કરવાના રહેશે તેમજ મારી સાથે આ દાખલા કરવાના રહેશે. હવે જુઓ તમને પહેલું ઉદાહરણ શું આપેલું છે, 73 + 24. તો એમાં શું કરીશું, બે સંખ્યા છે ને એને આપણે છૂટી પાડશું બરાબર. 73 છે તો એકમ છે, 3 છે એને આપણે 3 લઈ. દશક શું છે, 7, એટલે 70 + 3. પહેલી સંખ્યા આપણે છૂટી પડી ગઈ. હવે + 24 છે તો પીએચએ શું છે, દશક એટલે કે 20 બરાબર. 70 + 3 + 20 એકમ છે એ શું છે, તો કે 4. હવે આને પણ આપણે છૂટા પડે 24 ને. 20 + 4 20 + 4 બરાબર 24 થાય ને. હવે શું કરીશું, તો કે આપણે 10 10 નો સરવાળો કરીશું. 70 + 20 બરાબર કોણ ખ્યાલ આવે, તો ઊભો સરવાળો કરી શકો છો 0 0 0, કારણ કે અહીંયા કોઈ સંખ્યા નથી. ત્યાર પછી આપણે ક્યાં છે, 7. 7 માં આપણે 2 ઉમેરીશું તો કે 8 અને 9, કે અહીંયા લખીશું આપણે 9. તેથી આપણે 10 10 નો સરવાળો કરીએ તો શું આવે અહીંયા, તો કે 90. હવે શું કરવાનું છે, એકમ એકમ નો સરવાળો. તો અહીંયા આપણે એનો પણ સરવાળો કરી શકીએ છીએ, 4 + 3. આપણી પાસે 4 ચોકલેટ હોય એમાં આપણને કોઈ 3 આપે તો કે 5 6 અને 7. અહીંયા આપણે લખીશું 7, તેથી અહીંયા પ્લસ કેટલા વધેલા છે, 7. 10 10 નો સરવાળો કર્યો એટલે 90 આવ્યા, એકમ એકમ નો સરવાળો કર્યો એટલે અહીંયા આવ્યા 7. હવે 90 + 7 = 97. એ જ રીતે આપણે પાછળનો સરવાળો આપણે જોશું, 32 + 56. હવે શું કરવાનું છે, આપણે 32 છે એને આપણે અલગ પાડીશું, તો કે 30 + 2 બરાબર. આ સંખ્યા આપણે છૂટી પડી ગઈ. ત્યાર પછી હવે 56 છે એને આપણે છૂટા પાડીશું, તો કે 50 + 6. 50 + 6 = 56 થાય ને. હવે તમે આ ઉદાહરણ એવું લીધે, હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે 10 10 નો સરવાળો કરવાનો એકમ એકમ જો નો ખ્યાલ આવે તો તમારે જોવાનું, તો કે 30 + 50 અથવા તો 5 માં આપણે 3 નાખીએ ને પાછળ મીઠું લગાવી દઈએ તો પણ ચાલે બરાબર. તો કે 30 + 50, 5 ને 3 8, 0 નો 0 એમ નો ખ્યાલ આવે તો આ રીતના કરી શકો છો. હવે આ એકમ એકમ આપણે સરવાળો કરી શકીએ, તો કે 6 6 ને 2 8 બરાબર, અથવા તો 2 ને 6 8 2 1 થાય. હવે 80 + 8, તો કે 80 ને 8 88. તો આ રીતે તમારે મારી સાથે દાખલા કરવાના રહેશે. ત્યાર પછી 45 + 25. હવે પહેલા આપણે 45 ને છૂટા પાડીએ, 40 + 3. પહેલી સંખ્યા છૂટી પડી ગઈ. હવે બીજી સંખ્યા આપણે જોઈએ, 25 છે, તો કે 20 + 5 = 25 થાય ને. હવે શું કરવાનું છે, હવે આ બે તમે દાખલા આપણે એક ઉદાહરણ આપણે દાખલા લીધા, હવે તો તમને ખ્યાલ આવી ગયો હોય કે આપણે 10
Thank you.